અરે જેના માથે માં દશામાં નો હાથ એ રાકેશ રાખશે આ બેનડી ની લાજ. દેખી શું રહ્યા છો? મારવાને બેન, તમે બહાર જાઓ, ત્યાં સુધી આ લોકોને હું જોઈ લઉં. આવ સાલો. ભાઈ, આજે તમે મારા રખોપા ના કર્યા હોત તો આ લાલી રાખની થઈ જત. અરે મારી બેન, જેને માં દશામાં તારવા માંગે એને જગતમાં કોઈ ડૂબાડી શકતું નથી. ભાઈ, તમે માં દશામાં ના ભક્ત છો? હા મારી બેન, દશામાં તો મારા રુદિયાનો દેવ છે, મારા હૈયાનો હાર છે, મારા કરનું માદળિયું છે, દશામાં મારું માવતર છે. ભાઈ, આશ્ચર્યા બેન લાલી પણ રોજ માં દશામાનો દીવડો કરી માં દશામાની સેવા ભક્તિ કરશે. ભલે મારી બેન, જય દશામા. જય દશામા. માતા.
बदले आँखों मानी मूरत से ममताली मूरत से ममताली मानी मूरत से ममताली आरती ताने आवे मारी कुमकुम बदला पानी कुमकुम बदला पानी मारी कुमकुम बदला पानी बेटा गौरी तू प्रसाद तो ले बेटा पुजारी बापा आ कठिन कलयुग में जागती ज्योत एटले मां दशा मां हाँ बेटा पण जारथी मैं तने आ मंदिर में आवती जोई छे त्यारथी मने मोहन नी मीरा याद आवे छे मीरा नी भक्ति तारा जेवी अनन्य हती बेटा ए मीरा जाजा जती ने त्या रामसागर अने कालिया ठाकर ने हारेली जती अने भक्ति ना प्रमाणे केवा झेर ना अमृत करेला बेटा ते है पुजारी बापा आ भक्ति मां एटली शक्ति होय छे के ईश्वर ने पण नमतु जोखवू पड़े हाँ बेटा भगवाने भक्तों नी वारे आवू ज पड़े छे पुजारी बापा एटले मां दशामाए शारदाबाना पुकार सांभळीने मोरा घरथी मीनावाड़ा बेसना कीधा हाँ अने मां दशामा तो खूब दयालु देवी छे तेना घरे कदाच देर छे पण अंधेर तो क्यारे नहीं क्यारे नहीं भले पुजारी बापा जय दशामा जय दशामा जय मां भगवती मीना ओ मीना ओहो क्या गई कहू छू मीना मीना कहू छू आ गौरी देखाती नथी क्या गई ओहो आ गौरी वगर तमारा गळे चा पण नथी उतरती केम આ તમારી વાલસોઈ દીકરી ભગત પિપાજીના કુળની લાગે છે એને ભક્તિ સિવાય બીજું કઈ સુસ્તું જ નથી ક્યાં જવાન છે સવાર સવારમાં ગઈ હશે દશામાના મંદિરે લો બેનની યાદ કર્યા ને બેન ટપક્યા બેટા ભૂમિ
ગૌરી તારા કરતા મોટી છે એટલે જરા મલાજો રાખીને બોલ. જોયું મમ્મી, આ પપ્પા શું કહે છે? આ તારા પપ્પાને બુદ્ધિનો 12મો ભાગ છે જ ક્યાં હો? અને એ ગૌરી, જરા તેવર બદલ, થોડી મોડર્ન બન. મોડર્ન આ 21મી સદીનો જમાનો છે અને તું આમ ગમારની જેમ રખડા કરીશ ને તો તારો હાથ કોણ ઝાલશે? અને તારા લીધે મારી દીકરીની જિંદગી ઠેબે ચડશે, ઠેબે. કાકી, મારા કારણે મારી બેન ભૂમિની જિંદગીને ઠેબે ના ચડાવશો. જો સારું ઠેકાણું મળતું હોય ને તો એને પરણાવી દો. હા, તારે તો બસ બોલવાનું જ છે, પણ લોકોને શું? હા, લોકોને શું જવાબ આપીએ? અરે લોકો તો એમ જ કહેશે ને કે પોતાની દીકરીને પરણાવી અને ભાઈની દીકરીને કુંવારી રાખી. પણ લોકોને ક્યાં ખબર છે કે આ જૂનવાળા મોડલને કોઈ ગમાડતું જ નથી ને. કાકી, તમારે મને મારી નાખવી હોય ને તો મારી નાખો, પણ આ મેણા ના મારશો. અરે મેણા તો માથાના ઘા હોય છે. અને માં દશામાની ભક્તિ કરવી એ તો મારો પ્રાણ છે. ભક્તિ, ભક્તિ ને ભક્તિ, આ તારી ભક્તિ ને તારી દશામાં આ તારું સપન નથી કરાવી દેવાની. હા કાકી, તમે મને પરણાવવાની ઉતાવળ શા માટે કરો છો? એટલા માટે કે તારું ઠેકાણું પડશે ને તો જ મારા દીકરીના હાથ પીરા થશે, પણ આ ભાવમાં તો તારું ઠેકાણું પડવાનું નથી. અને તારા કારણે મારી દીકરીની જિંદગી બરબાદ થઈ જશે. આ તો તારા બાપાની છેલ્લી ઈચ્છા હતી ને કે મારી દીકરીને કોઈ સારું ઠેકાણે જોઈને પરણાવો, એટલા માટે. નહીં તો અહીંયા પડી છે જ કોને? જીતાભાઈને. મીના, મોં સંભાળીને બોલ. તમે તો ચૂપ જ રહેજો. આ ઉપાધિ ઓરી છે એ તમારા કારણે, નહીં તો મારી દીકરી રાજ કરતી હોત રાજ. અરે મીનાબેન, પણ શેનો રાજ? અરે આવો મનસુખભાઈ, કઈ નહીં, આ તો જરા ઘરની વાત છે. હા, આ વસંતભાઈ મજામાં તો છે ને? હવે તો મજામાં જ હોય ને. હા, એમને શું કામ હોય? પગ પર પગ ચડાવીને ચાની ચુસ્કીઓ લેવાની અને સંસ્કારના છીટ્યા પૂર્યા જ કરવાની. જો મીના, હું ચાની ચુસ્કીઓ એ માર્યા નથી કરતો અને માત્ર છાપુ એ વાંચ્યા નથી કરતો, પણ આ તારા રાજનીતિ જેવા દિમાગ વિશે ઊંડો વિચાર કર્યા કરું છું. શું દિમાગ આપ્યું છે સકુની જેવું! એમ તો મારા દિમાગના વિચારો ઉપર પીએચડી કરવું તું ને. અરે મીનાબેન, જે વાત કરવા માટે આવ્યો હતો ને એ એ બધી વાતોમાં એ વાત કરવાનું ભૂલી જ ગયો. હવે આમ ઠોયન જેમ શું બાછો? જાઓ અંદર જાઓ અને કઈક કામ કરો. અને આ મૂકો મોબાઈલ વગેરે, લેસન કરો, જાઓ. અરે હા મનસુખભાઈ, તમે શું કહેતા હતા? મીનાબેન, વાત જાણે એમ છે ને કે મારો એક મિત્ર મુંબઈ થી આવે છે, એને એકનો એક દીકરો છે અને મુંબઈમાં સારી કંપનીમાં જોબ કરે છે, એટલે પગાર પણ સારો છે. આ તો તે દિવસે તમે મને વાત કરી હતી ને તમારી દીકરી ગૌરી માટે, એટલે એ લોકો ગૌરીને જોવા માટે આવતીકાલે અહીંયા આવે છે. અરે વાહ મનસુખભાઈ, જો આ વખતે પાકું થશે ને તો આ લ્યો તારે હું જાઉં. અરે બેસો ને, ચા પાણી કરતા જાઓ. ચા પાણી? ચા પાણી આવતીકાલે, આવતીકાલે ચા પાણી તારે જમવાનું. લ્યો તારે હું જાઉં, બસ આવજો. અરે
રામ 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 આવો રામ 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 બેસો ને રામ રામ ગૌરી બેટા પાણી લાવજે મહેમાન આવે છે હા તમને કોઈ બીજી જગ્યા ના મળી કે મને લઈને અહીંયા આવી ગયા? આવી ગામડાની ગવાર સાથે લગ્ન કરીને હું મારી મેરેજ લાઈફ કેવી રીતે સેટ કરીશ? ધીસ ઇઝ નોટ ફેર ડેડી, ધીસ ઇઝ નોટ ફેર. અરે મુંબઈમાં મોટી મલ્ટી સ્ટાર કંપનીમાં જોબ કરું છું. મારા ફ્રેન્ડ્સ મારી મજાક ઉડાવશે. ડેડ ડેડ આ જુઓ એના હાથમાં કેટલા ગંદા અક્ષરમાં લખાવ્યું છે જય દશામાં. અરે દશામાં તો કઈ મોટી ફિલ્મ સ્ટાર છે. અરે એ મુંબઈના બબુચક, ગુજરાતની ગરિમા અને સંસ્કારની તને ખબર નથી. આ હાથ ઉપર કોતરાવ્યું છે ને તો એ તારી મારી તારા બાપની અને એનાય બાપની માં છે. અરે તો સ્ટારોની સ્ટાર છે. છોકરી જોવા આવ્યા છો ને તો બે વડીલો વાત કરતા હોય ત્યારે નાના એ વચમાં ન બોલાય, સમજો? માઇન્ડ યોર લેંગ્વેજ. હું એ છોકરી જોવા માટે આવ્યો છું, તમારું લેક્ચર સાંભળવા માટે નહીં. અને તમારી છોકરીને તો હું તો શું, બીજું કોઈ લગ્ન નહીં કરે. એ તો તારું ડાચું અને દીદાર જોઈને કોઈ હા ન પાડે. તારી મોડનગીરીમાં આ મનસુખ અને મીના છેતરાઈ જાય, પણ આ વસંત નહીં, સમજો? પુત્રના લખણ પાયણામાંથી અને વહુના લખણ બાયણામાંથી. એ તો તે અહીંયા પગ મૂક્યો ને ત્યારથી તારા લખણ વર્તાઈ ગયા હતા. એક પળ પણ અહીંયા ઉભા રહ્યા છો ને તો આ વસંતના વાવાઝોડામાં લપેટાઈ જશો. ચાલ્યા જાઓ અહીંથી. ચલો ડેડ. અને હા સાંભળી લો, મારી દીકરી ગૌરીને એના જેવો ભક્તિવાન પતિ મળશે, જરૂર મળશે. મને તમારા જેવા ફિલ્મ સ્ટાર ખાનદાનની જરૂર નથી. ચાલા જાઓ. ચલો ડેડ. હાય મમ. હાય ડેડ. અરે બેટા જલ્દી આવી ગઈ. હા આજ મારા ફ્રેન્ડની પાર્ટીમાં જવાનું છે. ઓકે બાય. વાવ ડેડ, આ છોકરી સાથે મારા લગ્ન થઈ જાય ને તો વટ પડી. અરે મીનાબેન, તમારી ભૂમિ માટે હા પાડો છો? અરે મનસુખભાઈ, મારી ભૂમિ માટે તો માગું એટલા માગા આવશે, પણ અભગણીનું શું? એકવાર એનું ઠેકાણું પડી જાય ને તો ગંગા નાઈ. ઓમ આને કોણ હા પાડશે, આ મોડર્ન જમાનાના દેશી દીધારને. મનસુખ, મહેરબાની કરીને અહીંથી આ લોકોને લઈ જાઓ, રવાના કરો અહીંથી. મનસુખભાઈ, હવે ક્યારે તમારી સાથે નહીં આવો, આવું અપમાન કરો. એમની છોકરીના ઠેકાણા નથી ને ઉપરથી આપણને કહે છે, લાજતા નથી ને ઉપરથી ગાજે છે. ચાલો ચાલો. હા હા જાઓ જાઓ જાઓ, રવાના થાઓ. અરે અહીંયા તમારી કોઈ જ જરૂર નથી. જા બેટા અંદર જા. વસંતભાઈ, મને તમારા પર ગર્વ છે, મને તમારા અવાજ જવાબની અપેક્ષા હતી. ધન્યવાદ. લ્યો ત્યારે રજા લો. ઓમ અગ્ને નમઃ સ્વાહા, ઓમ અગ્ને નમઃ સ્વાહા, ઓમ અગ્ને નમઃ સ્વાહા, ઓમ અગ્ને નમઃ સ્વાહા. Thank you.
ગૌરી બેટા, તારી આંખમાં આંસુ કેમ રડે છે બેટા? પૂજારી બાપા, ભક્તિ કરવી એ કોઈ ગુનો છે? ના બેટા, પણ કેમ આવું કે છે? દુનિયાની આંખ ઉપર જ્યારે ઊંધા ચશ્મા લાગ્યા હોય ત્યારે પૂજારી બાપા કેમ કરી સૌને સમજાવું? નાનપણમાં જ મારા મા બાપ મને એકલી મૂકીને આ જગત છોડીને ચાલ્યા ગયા. કાકા કાકીએ જ મારો ઉછેર કર્યો. આજના જમાના પ્રમાણે જીવવું મારા માટે મુશ્કેલ છે. પણ લાજ શરમને નેવે મૂકી મોર્ડન બની કેમ કરી જીવવું? પણ મને તો મા દશામાની ભક્તિ કરવી એ જ ગમે છે. બીજાને વાલા થવા માટે મા દશામાને મારે નથી તજવા. આજના યુગમાં સ્ત્રી પોતાની ગરિમા ભૂલીને લોકોની નજરમાં તમાશો બનતી જાય છે અને દુનિયાએ એને ફેશનનું નામ આપ્યું છે. જે જે મને જોવા આવે છે એ મારી આ રહેણીકણી જોઈને દૂર ભાગી જાય છે અને મેણા ટોણા સાંભળીને હું થાકી ગઈ છું. દેશી વિદેશીનો વાયરો મારા અંતરપટને દઝાડી રહ્યો છે. પૂજારી બાપા, દઝાડી રહ્યો છે. બેટા, જ્યાં જગતના ઓરતા અધૂરા રહી જાય છે ને ત્યાં દશામાં એ છેડા પૂરા કરી આપે છે. બેટા, જગતમાં તારા માટે પણ યોગ્ય વર જન્મી ચૂક્યો હશે. બેટા, મા દશામાં પર શ્રદ્ધા રાખ. બેટા, જે દિવસે દશામાં તારું સગપણ કરાવશે ને એ દિવસ તારા માટે સ્વર્ગથી પણ સુંદર હશે. બેટા, હા, અને વિધાતાએ તારા લલાટે જે લેખ લખ્યા છે ને એને મા દશામાં સુલેખ કરી આપશે ને તારો જીવનસાથી બીજાને મદદગાર હશે, બીજાને મદદ કરતો હશે, બળવાન અને ભક્તિવાન હશે. એટલી વાત યાદ રાખજે બેટા, એટલી વાત યાદ રાખજે મારી. ભલે પૂજારી બાપા, હું નીકળું છું. જય દશામાં. જય દશામાં. અરે ખરી બેટા, હા, એક વાત કહેવાનું તો હું ભૂલી જ ગયો. આવતીકાલે આ મંદિરમાં મા દશામાના ગરબા છે. હા, તું જરૂર પધારજે. મા દશામાના ગરબા હોય અને હું ના આવું એવું બને? મા દશામાના ગરબા ગાવા માટે આવો રૂડો અવસર કેવી રીતે મળે? પણ પૂજારી બાપા, દશામાના ગરબા કોણ ગવડાવશે? બેટા, જેના ગળામાં સાક્ષાત સરસ્વતી વહે છે એ, અને એ પણ તારી જેમ દશામાનો પરમ ભક્ત છે બેટા. હા, જય દશામા. જય દશામા. જય મા ભગવતી. મોડવાનો પાના ઉલડાવે રાણા, આજ મારી દશામાં વરત લેવાના, આજ મારી દશામાં વરત લેવાના. મોડવારો પાણા ઉલડાવે રાણા, મોડવારો પાણા ઉલડાવે રાણા, મારી મારી દશામાં ના વરત લેવાના. મોડવારો પાણા ઉલડાવે રાણા, મારી મારી દશામાં ના વરત લેવાના.
I'm not afraid.
ખમ્મા ઘણી ઘણી ખમ્મા ઘણી ઘણી ખમ્મા ઘણી ઘણી ખમ્મા ઘણી ઘણી ખમ્મા ઘણી ખમ્મા ઘણી ખમ્મા દેવી દશા માને નમા નમા મોરાના ડુંગરે મીનાવાળા મોડડે શારદા બાના ઓગણે આવી માડી દશા માડી ભક્તોની રાખતી લીલી વાડી પહેરાવીને અને નમાવો જ પડશે તો જ એનો દીકરો પટ પટાવીને આપણી સામે ઉભો રહેશે અને તમે એની ઉપર નજર રાખજો ક્યાં જાય છે અને કોને કોને મળે છે એને આપણો શિકાર જૂટવ્યો હતો આપણે એનો શિકાર જૂટવો જ પડશે ચંદનસિંહ કદી એ કાચું ના કાપે અને કાપે ને તો જડમૂળથી કાપે આપના કંઠની મીઠાશ અષાઢીના મેઘના ટાણે ટહુકતા મોરલાના જેવી છે જે હૃદય અને મનને સ્પર્શી જાય અરે એ તો માં દશામાની દયા છે કે જેને આ ગરીબને કંઠના મીઠાશની પ્રસાદી આપી છે અને પૂજારી બાપા એ પ્રસાદીને હું ગામડી ગામડી
દેવળે દેવળે પીરસું છું. પૂજારી બાપા, હું રજા લઉં. જય દશામાં, જય દશામાં, જય દશામાં. પૂજારી બાપા, મારા લાયક કંઈ પણ કામકાજ હોય, મા દશામાની સેવા કરવાનો અવસર હોય તો મને કહેજો. મારું તન મન અને ધન દશામાના ચરણોમાં અર્પણ છે. ભલે બેટા, મા દશામા તારું કલ્યાણ કરે. સુખી થાવ. જય દશામા, જય દશામા. ખુશી હોય ને તો ઘર ને નડે. ન જાણે એની માએ કયા નક્ષત્રમાં ઘડી, તે હજી સુધી ઠેકાણા પડતા નથી. કાકી, મારી મરેલી માએ તમારું શું બગાડ્યું છે તો એમને ગાળો દો છો? કેમ ના દઉં? આ જીવતે જીવત તને અમારા માથે નાખતી ગઈ છે, અને બીજી કોઈ હોય ને તો કૂવો હવાડો કરે. જ્યારે તું નાક નકતી મરતી નથી. કાકી, એવું ના બોલો. મારી સગાઈ ના થાય એમાં મારો શું વાંક? તે મારો શું વાંક? અરે, આ ભક્તિના પેટારા બંધ કરતા રહા, અને આ જુઓ, આ બીજી છોકરીને જો, હે, એમની જેમ રહેતા સી, એમના જેમ કપડાં પહેરતા સી. અરે, ઘરમાં ફરે છે ને તો જાણે એમ લાગે છે કે બાઉ ફરે છે. એક કામ કર, એક હાથમાં માળા લે ને એક હાથમાં ફોટો લે, અને બાવાન જમાતમાં નીકળી પણ. અને જો આ વખતે જો તારું ઠેકાણું ના પડ્યું ને તો કહી દઉં છું. ઘરમાં એ ખુશી હોય ને તો ખબર ને નડે. ન જાણે મારી સગાઈ ના થાય એમાં મારો શું વાંક? તે મારો શું વાંક? અરે, આ ભક્તિના પેટારા બંધ કરતા રહા, અને આ જુઓ, આ બીજી છોકરીને જો, હે, એમની જેમ રહેતા સી, એમના જેમ કપડાં પહેરતા સી. અરે, ઘરમાં ફરે છે ને તો જાણે એમ લાગે છે કે બાઉ ફરે છે. એક કામ કર, એક હાથમાં માળા લે ને એક હાથમાં ફોટો લે, અને બાવાની જમાતમાં નીકળી પડ. અને જો આ વખતે જો તારું ઠેકાણું ના પડ્યું ને તો કહી દઉં છું, આમ કાકી ને વાટી મારી જઈ એના કરતા માર 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 કહું છું. માજી, મેં ભક્તિ રૂપી પાપ કર્યું છે.
મેં આ જીવનમાં દશામાની પૂજા કરી છે અને એના પરિણામ સ્વરૂપે મારી સગાઈ નથી થતી. આમ મેણા ટોણા સાંભળવા એના કરતા તો મરી જવું સારું. માજીના બેન પર વિશ્વાસ રાખજો અને માં દશામાના મંદિરે 5 રવિવાર ભજો. માં દશામાનું વ્રત કરો. મારા ગઢવાળી અને મીના વાડાવાળી માં દશામાં તારા ભાગ્યની રેખા બદલી. હે માં, આ વનવગડામાં આ ઉંમરે આ પૈ ક્યાંથી? માં, મારાથી આ ભાવમાં કે પરભાવમાં કોઈ પાપ થયા છે કે આપ મારાથી પરદો કરો છો? હું તમને ઓળખી ગઈ છું માં. હે દશા માં, મને પૂર્ણ સ્વરૂપે તમારા દર્શન આપો. માં, દર્શન આપો. આપણી યાત્રા સફળ રહી. શું કહો છો? મીનાવાડામાં પણ બહુ મજા આવી. અરે અરે દીકરા. અરે માં, બાપુ તમે આવી ગયા? હા બેટા, અમે 4 ધામની યાત્રા કરીને આવી ગયા. અરે બાપુ, પણ તમે 2 દિવસ મોડા કેમ પડ્યા? અરે બેટા, અમે વર્તી વખતે મીનાવાડા જઈને માં દશામાના દર્શન કરતા આવ્યા ને એટલે. હા. અરે વાહ, તો તમે 4 ધામની યાત્રા પણ કરી અને દશામાના દર્શન પણ કર્યા. તો ચાલો લાવો દશામાનો પ્રસાદ. હા બેટા, 4 ધામનો તો પ્રસાદ આપીશ પણ સાથે સાથે દશામાનો પ્રસાદ પણ આપીશ. લાવો લાવો. હા બેટા, પણ એક વાત કહું. હા, તારા માટે એક માનતા કરીને આવે. માનતા? કેવી માનતા? જો બેટા, દરેક મા બાપની ઈચ્છા હોય છે, ચાહે દીકરો હોય કે દીકરી, એના લગ્ન વેળાસર થઈ જાય. હા બેટા, આપણા ઘરમાં એક સુંદર, સુશીલ અને ગુણવાન વહુ આવે. એટલે જ તો અમે દશામાની માનતા કરીને આવ્યા છીએ. હે દશામા, અમારા ઘરમાં સમયસર એક સંસ્કારી, સમજદાર અને ભક્તિવાન વહુ આવી જાય ને તો હું તમારો ગરબો કરાવીશ. અરે બેટા, ક્યાં કહો ગયો? માં, બાપુ, તમારી માનતા અને મારું સપનું એ માં દશામાનો સંકેત છે. અરે વાહ. માં, મને દશામાનો પ્રસાદ આપો, હું પૂજારી બાપાને પણ આપી આવું. હા બેટા, જરૂર જઈ આવો. પૂજારી બાપા. હા બેટા રાકેશ. જય દશામા. જય દશામા બેટા. લેવા દશામાનો પ્રસાદ. શેનો પ્રસાદ છે બેટા? મારા બા અને બાપુજી 4 ધામની યાત્રા એ ગયા. ઓહો. અને ત્યાંથી મીનાવાડા માં દશામાના દર્શને ગયા. ઓહો. એનો પ્રસાદ છે. વાહ, આજ તો મારા ભાગ્ય ઉઘડી ગયા. 4 ધામના દશામાનો પ્રસાદ એક સાથે. વાહ દશામા, વાહ, તારી કરુણા અપાર છે માં. પૂજારી બાપા, એક વાત કહું? બોલો. ગઈ રાત્રે મને મારા લગ્નનું સપનું આવ્યું હતું. રાકેશ, સપના છે ને એ તો ભાવિના સંકેત હોય છે, ને તું તો દશામાનો ભક્ત છે બેટા. પૂરી શ્રદ્ધાથી દશામાનું વ્રત કરજે ને પછી તો માની ઈચ્છા જે હશે તે જ થશે બેટા. જય દશામા. જય દશામા. જય દશામા બેટા. ગૌરી, તું ભાગ્યશાળી છે, લે પ્રસાદ. 4 ધામનો અને મીનાવાડાનો એક સાથે પ્રસાદ. મારી માં મીનાવાડા વાળી દશામાનો પ્રસાદ? હા બેટા. લે. પૂજારી બાપા, મારે તમને એક વાત કેવી છે. બોલો બેટા. ગઈકાલે દશામા મારી વારે આવ્યા હતા અને એટલે મેં વ્રત રાખ્યું છે. ઓહો. અને મેં દશામાના મંદિરે 5 રવિવાર ભરવાની માનતા માની છે. દિન દુખીઓના દુઃખ ભાંગવા વાળી ને સુખડા દેનારી સાંધળી વાળી ભગવતી માં દશામાં સૌ ભક્તોનું સદા કલ્યાણ જ કરે છે બેટા.
સદા કલ્યાણ જ કરે છે. જય દશામાં બેટા. એ માં દશામાં, આ તો કેવી વિટંબણા છે! આ સપનાને મારા લગ્ન સાથે શો સંબંધ છે? સપનામાં દેખાતી આ છોકરી કોણ હશે? સપનામાં દેખાતો આ ધૂંધળો ચહેરો ના જાણે ક્યાંક જોયો હોય એમ લાગે છે. અંતરપટ પર આવતો આ ચહેરો આંખના કિનારે આવીને ક્યાં વિસરાઈ જાય છે, ક્યાં વિસરાઈ જાય છે માં! અરે, આજે તો મારે વ્રત, થાળ અને વિધિ કરવાના છે. ઊઠ રાકેશ, ઊઠ, નહીં તો મોડું થઈ જશે. પીરસી છે તાળી જમવાયા વો દશા મા દયાળી. મતાલી
પ્રસાદ. આ પ્રસાદ ખાઈને અમારો ભાવ તો સુધરશે, પણ કે તારી દશા માને કે તારો ભાવ સુધારે. કાકી, જેને જિંદગી આપી છે એ જીવન સાથી પણ આપશે. શ્રદ્ધા અને વિશ્વાસના તાતણે હું મારા દશામાં સાથે જોડાઈ છું, અને એ હું કોઈ કાળે નહીં તૂટવા દઉં. હવે તો સમય ની રાહ જોઉં છું. ક્યારે રાકડા ને રાડ પડાવી કૂતરાની મોતે મારું. ચંદનજી, તમે જે ડરો છો ને એ સમય ને સંજોગ જરૂરથી આવશે. હા લખા, ચંદનસિંહ કદી કાચું ના કાપે, અને કાપે તો જડમૂળમાંથી કાપે. બેટા ગૌરી. માં, માં તમે, તારા લગ્નનું ચોઘડિયું આવી ગયું છે. આવતીકાલે 16 સંઘાર સજી મારા મંદિરે આવી જશે. પણ માં, દીકરી ચિંતા ના કર, મેં તને વચન આપ્યું છે આવતીકાલે તારા સપનાનું રાજકુમાર તારી સામે હશે. પણ માં એ કોણ હશે અને હું એને કેવી રીતે ઓળખીશ? દીકરી, મારા મંદિરે એ લાલ ધજા અને ચુંદડી લઈને આવશે. પણ માં, લાલ ધજા અને ચુંદડી તો બધા ભક્તો લઈને મંદિરે આવે છે. બેટા, હું દશામાં પ્રગટ પરચાળી દેવી છું. મારી આપેલી ધજાનું તેજ તું પારક છે, અને એના હાથમાંથી ચુંદડી ઉડી જો તારા માથે પડે તો માનજે કે જુવાનને મેં મોકલ્યું છે. માં, માં તું તો મારા અંતરનું ઘરેણું છે અને મારા કોટનું માદળિયું છે. માં, દીકરી લે આ ત્રિશુળ, આવતીકાલે આ ત્રિશુળ તારી ઓળખ બનશે. હે મા દશામાં, તારી લીલા અપરંપાર છે. માં, અપરંપાર છે. બેટા રાકેશ, ઉઠ. માં, માં તમે? બેટા, તને જે લગ્નના સપના આવતા હતા તે મારા નિર્મિત જ હતા. પણ માં. બેટા, આવતીકાલે તું મારા મંદિરે જજે, ત્યાં તને તારા સપનામાં આવતી તારી જીવન સંગીની મળશે. પણ માં, હું એને કેવી રીતે ઓળખીશ? બેટા, મારી દીકરી ગંગા જેવી પવિત્ર હશે. એણે 16 શણગાર સજ્યા હશે, અને એના હાથમાં મારું ત્રિશુળ હશે, અને એ જ મારી નિશાની હશે. દીકરા, મારા મંદિરે તમે અગ્નિની સાક્ષી ચોરીના 4 ફેરા ફરજો. હું તમને ત્યાં આશીર્વાદ આપવા જરૂર આવીશ. જય દશામાં, જય દશામાં. કાકી, આજે મારા લગ્ન છે. એ, ગાંડી તો નથી થઈ ગઈ ને? આ જુઓ તમારી ભત્રીજી. ના કાકી, હું ગાંડી નથી થઈ ગઈ, અને આ તો મારા દશામાનું વચન છે. કાકી, મા દશામાં તો જીવતી જાગતી દેવી છે. મારી સગાઈ અને મારા લગ્નનું વચન મા દશામાં જ આપ્યું છે. આજે મારા મંદિરે મારી સેથીમાં સિંદૂર પુરાશે અને ચોરીના 4 મંગળ વર્તાશે. જુઓ, હવે તમારે કઈ કેવું હોય તો કહી દો. હવે આ ભવાઈના ખેલ નજરો નજર ભજવાઈ રહ્યા છે.
શરમાઓ જરા, શરમાઓ નકતી. મીના, આ ગૌરી જે કઈ પણ કરી રહી છે ને એમાં કાક તો સત હશે. વાહ, તમારા પણ ધોળામાં ધૂળ પડી. અરે, લગ્ન કરવા માટે એક મુરત્ય જોઈએ છે. ક્યાં છે કાકી? એ પણ માં દશામાના મંદિરે જ છે, અને તમે પણ ચાલો, એટલે માં દશામાના પ્રગટ પરચાને તમે નજરો નજર નિહાળો. મીના, ચાલ આપણે જઈએ ને જઈને જોઈએ. જોઈએ તો ખબર પડશે કે તું ગાંડી છે કે પછી ગૌરી. હવે ચાલો ચાલો. દીકરીને પરણાવી રહ્યા છે. આજે રાકેશ ના દર્શન મને મંદિરે જતા એટલો જ છે. આજે આ ચંદન કાળો કેર વર્તાવશે. આજે જ રાકલાના નામના મરસિયા ગવાશે, અને આજે જ દશામાના મંદિરમાં લોહીના છાંટા છાંટાશે. એ તલવાર ધારિયાને ઓક્યો લઈને તૈયાર થઈ જાઓ. આજે તો રાકલાને રાડ પડાવવી જ પડશે. ચંદનસિંહ કાજુ ના કાપે, અને કાપે તો જડમૂળથી થી કાપે. બેટા રાકેશ, દીકરી ગૌરી, જોયું ને માં દશામાની એંધાણી સાચી પડી છે. તમે બંને એકબીજાને હાર પહેરાવો અને ચોરીના ફેરા ફરી લો બેટા. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષ, મંગલાયતનો હરિ, અખંડ સૌભાગ્યવતી ભવ, કલ્યાણ મસ્તુ. બેટા બેટા ગૌરી, તારી ભક્તિનું પ્રમાણ મને મળી ગયું છે. સાચી શ્રદ્ધાથી કરેલી સેવા ક્યારે એળે નથી જતી. દશા પેરવે માં દશામાં, માની ભક્તિના પરચા અપરંપાર છે. જય દશામાં. કાકી, માણસ આપે તો બે હાથે આપે, અને માં દશામાં આપે તો હજાર હાથે આપે. પૂજારી બાપા, મારા વ્રત પૂરા થયા. હા બેટા, આજે અમે બહુ ખુશ છીએ, કારણ કે તારા જેવી ગુણિયા, સંસ્કારી, સુશીલ અને સેવાભાવી બહુ મળે. આપણે જેટલા દશામાના ગુણગાન ગાઈએ એટલા ઓછા છે. જય દશામા. માં દશામાએ તો મારું જીવન ઉજાડ્યું, તમારા જેવા જીવન સાથી મળ્યા. હા ગૌરી, સાચી વાત છે. માં દશામાએ આપણું જીવન ધન્ય કરી નાખ્યું.
સુખી થા બેઠા, સુખી થજો અને તમારું જીવન માં દશામાં ધન્ય બનાવો. ખબરદાર, જો કોઈ આવ્યા છો તો બધાના માથા રમતા થઈ જશે. અરે શિયાળ વા, એક વાર ગૌરી ના ગળે છરી હટાવી ને તો જો, પછી તને ખબર પડે કે મર્દાનગી કોને કહેવાય. પકડીને લઈ જવાને
ભગવાને! દશામાની દયાથી રાકેશ અને ગૌરીની જોડી અમર થઈ જશે બેટા, અમર થઈ જશે.
પ્રેમ પરસાદ મેં તો ધરાવી રે થાળી આવશે નહીં નીંદ રોજ આવશે નહીં આવશે નહીં નીંદ રોજ આવશે નહીં જાગું હું તો સારી સારી રાત માડી આવું ચાલશે નહીં જાગું હું તો સારી સારી રાત માડી આવું ચાલશે નહીં હો ગમતું નથી મારી મને ગમતું નથી ગમતું નથી મારી મને ગમતું નથી ગમતું નથી મારી મને ગમતું નથી ગમતું નથી દશામાં